નલિયાના ખાનગી વાહન ચાલકોએ વાહન ચલાવવા અંગે માંગ કરી છે। કોરોનાની મહામારીને લઈને નલિયા ટેક્સી સ્ટેશનના વાહન ચાલકોએ આજ દિન સુધી લોકડાઉનનું પાલન કર્યું છે। હાલમાં ધંધા વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે વાહન ચાલકોને છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે। આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા, કચ્છ। હું વજીર સલીમ જાફર, નલિયા ટેક્સી સ્ટેન્ડ તે જ મુજી ગાડી પણ હલે થયો અને આજ 10,000 રૂપિયા જો હપ્તો થયો તો મેણેયો અને ટેક્સ પણ અહીં નેરે શકો હતા। શ્રી મોદી સરકાર જો એ જોગે કરે એ મને કટ્યો સરકાર કોરોના જે હિસાબે એ આશા પાલન પર કર્યો હતા નલિયા ટેક્સી સ્ટેન્ડ અને એ આશા કે એટલો માંગે આશાજી કે ટેક્સ હે વીમો હે અને એ હપ્તા અહીં એને આશા કે રાત દે એ આશાજી માંગે કે ભાઈ 10,000 રૂપિયા દર મહિને હપ્તો હોય હપ્તો પણ આ ભરેલા કરે તૈયાર નહીં એડો ને પણ એનજી પેનલ્ટી પણ ન લગણી ખપે એડો ને કે હપ્તો આ વ્યાજ પણ ન લગણું ખપે અને ટેક્સ હે વીમો હે એનમે થોડીક રાત દઈએ આશાકે કોલે કે 30,000 જો વીમો હે અને 20,000 રૂપિયા ટેક્સ હે પાર્સિંગ હે એનમે આશાકે રાત મળની ખપે એ આશા એ માંગ હે। જય હિન્દ જય ભારત। હું નલિયાથી વાત કરું છું, રતનસિંહ પરમાર। મારી ગાડી છે તુફાન અને અમને નલિયામાં 40 તુફાનો નાની ટેક્સી પણ છે, 30 બધે 70 ગાડીઓ છે ટોટલ। તેનામાંથી તમે 1.5 મહિનો થયો નરેન્દ્ર મોદી લોકડાઉન જેમ જાહેર કર્યો હતો તેવી રીતે અમે ગાડી નથી કાઢી, અમે પાલન કરીએ છીએ લોકોનો ને અમારા તુફાનના પણ સમજી ટેક્સ વીમાના બધે હપ્તાવારી ગાડી છે। 12 મહિનાના 50,000 રૂપિયા વીમા ટેક્સ ને પાર્સિંગના લાગે છે ને ગાડી ઊભી હોય એટલે અમને કાંઈ ન બચે આનામાં સમજી સામે રૂટ આટલી વાર અમને વાંધો નહોતો, હવે 1.5 મહિનો થયો ને હજી પણ લોકડાઉન વધે એવી શક્યતા છે તો અમે વધારે કાંઈ નથી માંગતા કે સમજી લે અમને ખાલી આ રાત થોડો વીમા ટેક્સ ને લોનવાળી ગાડીમાં હપ્તામાં પાછળ હટે છે 3 મહિના સુધી એનો વ્યાજ પણ અમારી પાસે લેવામાં આવે છે કે ભાઈ 3 મહિના તમે હપ્તા ન ભરશો એનો વ્યાજ તમને 12 મહિના 16,000 રૂપિયા વ્યાજ થાય છે। અમે બીજું કંઈ વધારે નથી માગતા, રાત પૂરતો ખાલી એટલા માગીએ કે અમારા ટેક્સ વીમા એનામાં પણ રાત આપે થોડો જજો અને લોન જે ચાલુ છે એનામાં પણ સમજી લે અમને રાત આપે કે વ્યાજ ન લે અમે હપ્તો ભરવા તૈયાર છીએ, 3 મહિના નહીં ભરી એનો વ્યાજ નહીં ભરી હપ્તો અમે જે રસે રેગ્યુલર એ ભરશું। કામ નલિયાની અંદર જોકો કોરોના વાયરસ જો જોકો પ્રકોપ થયો એમને જોકો ભારત સરકાર તરફથી નરેન્દ્ર મોદી સાહેબ જોકો એલાન કર્યો કે 25 તારીખ જો થી બંધ રાખે જો આ લોકડાઉન 2 તબક્કા થઈ ગયા એમને 80 ટેક્સી મતલબ તુફાન ગાડી ટેક્સીવાળા ટોટલ 70 ખંડ જણા ધંધો રોજગાર મેળવ્યો તે મણી જો ધંધો રોજગાર બંધ હે 70 તુફાન હોય એમ જો ટોટલ હપ્તે વાળી ગાડીઓ જો મહિને 10,000 રૂપિયા જો હપ્તો હોય 3,000 રૂપિયા વીમો હોય 2,000 રૂપિયા મેણે 1,200 રૂપિયા મેણે ટેક્સ હે એ મળે ને બહુ પરિસ્થિતિ ખરાબ હે એન પરિસ્થિતિમાં મળે હલી રહ્યા અહીં છતાં પણ એ જોકો પરિસ્થિતિ અનુસાર કમ વગર જ બેઠા અહીં ઘરે જ ધંધો રોજગાર કંઈ આય ના મળે ડ્રાઈવર પણ 30 થી 35 ડ્રાઈવર ઘરે બેઠા અહીં 30-40 સેઠ હલાવી હતા જોકો પેન્ટજી ગાડીઓ અહીં હલાવી હતા પણ હપ્તે વાળી ગાડીઓ અહીં ટોટલ એ મળે હલી રહ્યો હોય આની પરિસ્થિતિ અસા એ માંગ એડી હે કે કંઈક એની કે સહાય દઈએ જોકો વીમો હે ટેક્સ હે એ વરે જો 50,000 રૂપિયા હે એનમે કંઈક રાહત કરી તુફાને વારે કે તુફાન જો 1,500 રૂપિયા ભરે જો ટેક્સ હે 30,000 રૂપિયા વીમો હે વરે જો 50,000 રૂપિયા એથી હે ડ્રાઈવર જો પગાર હે બહુ વડી મહામારી હે। કોરોના વાયરસ કોવિડ-19ના પગલે સરકાર તરફથી આપવામાં આવતા જાહેરનામાઓનું ચુસ્તપણે પાલન કરો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, હોમ ક્વોરન્ટાઇન, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલ તમામ સામાન્ય વ્યક્તિને અલગ રૂમમાં રાખવામાં આવે છે, વિદેશથી આવેલ વ્યક્તિ ઘરના સભ્યોને કે અન્ય વ્યક્તિઓને ચેપનો ફેલાવો અજાણતાથી ન કરે તે હેતુસર ઘરે અલગ રૂમમાં રાખવામાં આવે છે। હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિ એ કોરોનાનો દર્દી નથી એટલે આજુબાજુના પડોશીઓએ ચિંતા કરવી નહીં, એ વ્યક્તિ ફક્ત દેખરેખ હેઠળ રાખેલ છે। હોમ ક્વોરન્ટાઇનવાળા વ્યક્તિથી અન્ય વ્યક્તિએ 1 મીટરના અંતે રહીને વાત કરવી। સંસ્થાકીય ક્વોરન્ટાઇન, વિદેશ તથા સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓને સામાન્ય વ્યક્તિઓથી દૂર રાખવા સંસ્થાકીય ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે, અન્ય વ્યક્તિઓ ચેપગ્રસ્ત ન થાય તે હેતુસર કરવામાં આવે છે।
આ વ્યક્તિ કોરોનાનો દર્દી નથી, પણ સલામતી ખાતર અલગ રાખવામાં આવેલ છે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ.